તો લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે બહુલક ટોપિક કમ્પ્લીટ કર્યો તો અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે પણ આખો આપણે કમ્પ્લીટ કર્યો હતો તો એનો મતલબ એવો થયો કે હવે આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક પૂરું થયું ચૌદ પોઈન્ટ બે પૂરું થયું એટલે કે આપણા બે ટોપિક કમ્પ્લીટ થયા પહેલો ટોપિક જે છે એ મધ્ય કમ્પ્લીટ થયો અને બીજો ટોપિક જે કમ્પ્લીટ થયો એ બહુલકનો કમ્પ્લીટ થયો તો હવે આપણે એક ત્રીજો ટોપિક બાકી છે જે છે મધ્યસ્થ તો તમે સૌ જાણો છો તમે નવમાં ધોરણમાં ઓલરેડી આ ત્રણેય ટોપિક શીખી જ ગયા હતા કે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્યારે પણ તમને આકાર શાસ્ત્ર ચેપ્ટર આવતું જ તે તો સૌથી પહેલાં આપણે નવમાં ધોરણમાં જે પ્રકારના દાખલા આવતા એ શીખી લેશું અને પછી આપણે દસમા ધોરણનું આપણે નવું સૂત્ર પણ શીખશું ઓકે તો નવમાં ધોરણમાં જે આપણે સૂત્ર આવતા એ કંઈક આ પ્રકારના સૂત્ર આવતા ત્યાં તમે મધ્યસ્થ કેવી રીતના ગોતતા તો કે ત્યારે તમારે બે સ્ટેપ આવતા સૌથી પહેલો સ્ટેપ તમારે શું કરવાનું હતું તો કે સૌથી પહેલાં તમારે દરેક અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડતા તમને જેટલી પણ માહિતી આપી જેમ કે દસ પંદર બાર સત્તર ચૌદ અઢાર એ બધા કોઈ નંબર આપ્યા હોય તો સૌથી પહેલું કામ શું કરવું પડતું બધાને ચડતા ક્રમમાં ગોઠવવા પડતા પછી બીજા સ્ટેપમાં તમે શું કરતા એની સંખ્યા ગણી લેતા કે કુલ કેટલા અવલોકન આપ્યા છે અને સંખ્યાને આપણે એન નામ આપતા શું નામ આપતા તો કે એન હવે આપણે એ નક્કી કરવાનું હોય કે એન જે છે એ યુગ્મ છે કે અયુગ્મ એ કેવું છે યુગ્મ છે કે અયુગમાં એ આપણે નક્કી કરવાનું હોય યુગ્મ એટલે કે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે કે એકી સંખ્યા હવે આપણે જાણીએ જ છીએ તો આપણે એ નક્કી કરવાનું હોય કે યુગ્મ છે કે અયુગ્મ અને એના ઉપરથી આપણે બે સૂત્ર આવતા કે જો એન યુગ્મ હોય તો એ મધ્યસ્થનું સૂત્ર જુદું આવે અને એન અયુગ્મ હોય તો એ મધ્યસ્થનું સૂત્ર બદલાય જાય ઓકે તો બંને સૂત્ર છે આપણે બંને સૂત્રો જોઈ લઈએ તો કે પહેલું સૂત્ર જે છે એન અયુગ્મ હોય ત્યારે તો કે ભાઈ એન અયુગમાં એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર શું થશે તો કે મધ્યસ્થ એમ ઇક્વલ ટુ એન પ્લસ એક આખાના છેદમાં બે મુ અવલોકન જ્યાં એન શું છે તો પ્રાપ્તાંકોને અવલોકનોની સંખ્યા ધારો કે એનની જગ્યાએ આઠ ની જગ્યાએ સાત હોય તમારે એનની જગ્યાએ સાતમૂ એટલે સાત વધતા એક એટલે કેટલા થાય તો કે આઠ આઠના છેદમાં બે એટલે કેટલામું અવલોકન તો કે ચારમું અવલોકન એટલે કે ચોથું અવલોકન જે આવતું હોય ચડતા ક્રમમાં ગોઠવેલામાં એ તમારો જવાબ કહેવાય આ રીતે આવતી હજી આપણે દાખલા પ્રેક્ટિસ કરશું થોડાક ઓકે અને બીજું સૂત્ર જે છે એ યુગ્મ માટેનું છે કે જ્યારે એન યુગમાં હોય બેકી સંખ્યા હોય ત્યારે તો કે ત્યારે શું કરવાનું તો કે ત્યારે એન શું જે સૂત્ર આવશે એમ ઇક્વલ ટુ એનના છેદમાં બેનું અવલોકન વત્તા એનના છેદમાં બે પ્લસ વનનું અવલોકન આ જો પ્લસ વન અલગથી છે આખાના છેદમાં બે નથી બે એનના છેદમાં જ છે અને વત્તા એક અલગથી આપેલા આખાના છેદમાં પાછા કેટલા મૂકવાના છે તો આખાના છેદમાં બે મૂકવાના છે તો આને બીજી ભાષામાં આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એન બાય ટુ અવલોકન અને એન પ્લસ વન માં અવલોકનની સરેરાશ ગોતી એટલે શું કે બંનેનો સરવાળો ભાગ્યા બે અને સરેરાશ ગોત્યુ પણ કહેવાય ઓકે તો ત્યાં એનની તમે કંઈક બેકી સંખ્યા વધારો કે એનની જગ્યાએ આઠ હોય તો અહીંયા આઠ ભાગ્યા બે મુ અવલોકન એટલે કે ચાર મુ અવલોકન વધતા એન ભંગ્યા બે એટલે ચાર અને એટલે કેટલામું તો કે પાંચમું ટૂંક અહીંયા જે નંબર આવશે કે આવશે તો બાજુમાં પાંચમું ઓકે એ બંનેનો સરવાળો લેવાના છેદમાં પાછા બે લેવાના છેદમાં કેટલું લેવાના પાછા છેદમાં બે લેવાના છે ઓકે તો આપણે એકાદ ઉદાહરણ જોઈ લેશું તો આપણને વધુ સમજાય જેમ કે આપણી પાસે આવી રીતના માહિતી આપેલી છે કે સૌથી પહેલા એકસો પંચાવન એકસો સાહીઠ એકસો પિસ્તાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ એકસો સુડતાલીસ એકસો બાવન એકસો એકસો અડતાલીસ આટલા અવલોકન આપ્યા છે આ માહિતીનો મધ્યસ્થ શોધો તો સૌથી પહેલું કામ શું કરતા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની એટલે સૌથી નાનામાં નાનો નંબર કયો છે સૌથી પહેલા આપણે જોઈ લઈએ તો કે સૌથી પહેલા એકસો ને ચુમ્માલીસ હાલો કાઢ નાખ્યો એકસો ત્યાર પછી એકસો પિસ્તાલીસ પછી આવશે એકસો સુડતાલીસ પછી એકસો અડતાલીસ ત્યારબાદ એકસો ઓગણપચાસ પછી એકસો પચાસ ત્યારબાદ એકસો એ બાવન પછી એકસો પંચાવન છેલ્લે એકસો ને ઓકે તો નંબર ગણીએ આપણે કેટલા છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કુલ કેટલા પ્રાપ્ત છે તો નવ એટલે કે એન આપણા માટે કેટલું કહેવાશે તો કે એન ઇક્વલ ટુ નવ કહેવાશે તો નવ તો કેવી સંખ્યા છે તો કે નવ તો અયુગ્મ સંખ્યા છે નવ કેવી સંખ્યા સંખ્યા છે તો જોઈ લઈએ હવે તો કે એન પ્લસ વન બાય ટુ એન વત્તા એક ના છેદમાં બે મુ અવલોકન એનની જગ્યાએ નવ મૂકી દઈએ નવ વત્તા એક એટલે કેટલા થશે તો નવ ને એક દસ દસ ભાગ્યા બે શું આવશે દસ ભાઈએ બે મુ અવલોક દસ ભાઈએ બે એટલે કેટલા આવશે તો કે પાંચ પાંચમું અલોક પાંચમું તમારે રકમમાંથી નથી લેવાનું પરંતુ તમે જે આ ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એમાંથી પાંચમું કયું છે તો કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું પાંચમું કોણ આવે તો કે એકસો ને ઓગણપચાસ આવે છે પાંચમું કયું આવે છે તો કે એકસો ને ઓગણપચેટ આપણો ફાઇનાલાન્સ હતી કે એકસો ઓગણપચાસ આનો મધ્યસ્થ કેટલો કહેવાશે તો કે આનો છે મધ્યસ્થ કહેવાશે એકસો ને ઓગણપચાસ કેવા છે ઓકે તો આ રીતે આપણે મધ્યસ્થ હવે ધારો કે તમારે સત્ર આવી ન મૂકવા હોય તો આની એક ટૂંકી રીત પણ છે તમારે ફક્ત શું કરવાનું તમારે ફક્ત આ એક વસ્તુ કરવની જરૂર છે નહીં ફક્ત પેલા ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના બધાને એટલે કે રકમ આપી હોય એના ઉપર તમારે શું કરો પહેલું સ્ટેપ ચડતા ક્રમમાં ગોઠવી નાખવાનો હવે બંને બાજુથી એક એક પદ કેન્સર કરાય આ બાજુ એકસો ચુમ્માલીસ પચાસ હોય મને કુ એક્ઝેટ વચ્ચે કોણ વધ્યું તો કે એકસો ઓગણપચાસ એનો મતલબ કે આપણો જે મધ્યસ આવશે એ એકસો આવશે જ્યારે તમને एमसीक्यू તરીકે પૂછાતું હોય એક એક ભાગમાં પૂછાય તો તમારે સીધા આવી રીતના જોવા ગોજ એટલે એક્ઝેડ વચ્ચે કોણ આવે છે જે એક્ઝેડ વચ્ચે આવશે મધ્યમાં આવશે એ જ આપણો મધ્યસ્થ કહેવાશે ઓકે તો આ ટૂંકી રીતે આ રીતે થશે હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એના પછીનું તો કે હવે પાછી એક રકમ આપી છે કે કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મળેલા અંક આ પ્રમાણે છે જેમાં સત્તર બે સાત સત્યાવીસ પંદર પાંચ ચૌદ આઠ દસ ચોવીસ અડતાલીસ દસ આઠ સાત અઢાર અને અઠ્યાવીસ છે તો આ ટીન દ્વારા મેળવેલા અંકોનો મધ્યસ્થ શોધો આપણે શું ગોઠવાનો છે તો કે મધ્યસ્થ શોધવાનો છે તો સૌથી પહેલું કામ શું કરશું આપણે બધાને ચડતા ક્રમમાં ગોઠવશું ઓકે તો પહેલું કામ આપણે શું ચડતા ક્રમમાં ગોઠવશું તો સૌથી નાના નાની સંખ્યા કઈ છે ચેક કરો તો કે સૌથી નાના નાના બે છે તો એ બે આવી ગયા પછી બે પછી કયો અંક આવશે તો કે પાંચ આવશે એ પાંચ આવી ગયા પછી ચેક કરો કયું આવશે તો કે સાત આવશે પણ સાત એક વખત નથી જો અહીંયા સાત છે ને અહીંયા વખત છે બે વખત તો બે વખત સાત આવશે પછી એક વખત અને બે વખત છે બે વખત આવશે ત્યાર પછી દસ જે છે એક જ વખત આવે છે સોરી એક ને એક બે વખત આવે એટલે દસ બે વખત થશે ત્યાર પછી આપણે સીધી સંખ્યા આવશે ચૌદ ત્યાર પછી પંદર પછી સત્તર એટલે ચૌદ પંદર સત્તર ત્યાર પછી અઢાર આવશે અને પછી ચોવીસ ચોવીસ પછી આવશે અને અડતાલીસ ઓકે તો આવી રીતના ચડતા ક્રમમાં બધા ગોઠવાઈ જશે અહીંયા સત્યાવીસ અઠ્યાવીસ અડતાલીસ છેલ્લે હવે શું તો હવે તમારે સંખ્યા ગણવાની કુલ સંખ્યા કેટલી થઈ તો આ બધાની કુલ સંખ્યા ગોતવા જશો તો એનનો જવાબ જે આવશે n ઇક્વલ ટુ સોળ થશે કેટલા થશે એન ઇક્વલ ટુ તો કે એન ઇક્વલ ટુ સોળ થશે યુગ્મનું સૂત્ર લાગશે તો કે યુગ્મનું સૂત્ર શું છે યુગ્મનું જે સૂત્ર છે એ છે એન બાય ટુ અવલોકન વધતા એન બાય ટુ પ્લસ વન આખાના છેદમાં બે

કેટલા ચોવીસ ચોવીસ ને અડધા કરી નાખો એટલે જવાબ આવશે ફાઇનલ બાર ઓકે તો આ કઈ રીત થઈ તો આ રીત આખા સૂત્ર મુજબની હવે સીધે સીધો જવાબ મેળવવો હોય તો તો કાંઈ નહીં આપણે જેમ આગળ પહેલાં જોઈએ તો એ રીતે આપણે પહેલાં નક્કી કરીએ તો કે સૌથી પહેલાં બંને બધું એક એક પદ કેન્સલ બીજું ને બીજું કેન્સર ત્રીજું પદ કેન્સલ ચોથું પદ કેન્સલ ત્યાર પછી પાંચમું પદ એ કેન્સલ છઠ્ઠુંય કેન્સર સાતમું કેન્સલ કરો તો વચ્ચે હવે જો આઠમું કેન્સલ ન કરીએ કાંઈ તો તો વચ્ચે કાંઈ વધે નહીં તો આપણી પાસે વચ્ચે બે વહી ત્યાં એટલે કે અયુગ્મ સંખ્યા તારી વચ્ચે એક જ વધશે અને જો યુગ્મ સંખ્યા વધશે તો વચ્ચે બે વધશે તો તમારે એ બંને ઉડાડવાના નહીં તો તમારે શું કરવલ ટુ જે બે વચ્ચે છે એ વચ્ચેનો સરવાળો બે દસ ને ચૌદ ચોવીસ તો ચોવીસ ના અડધા ગોતી લે તમારો આન્સર આવી જશે કેટલો તો કે બાર આવી જશે ઓકે તો આ રીતે પણ આપણે મધ્યસ્થ ગોતી શકશું આ સીધી ટૂંકી રીત થશે જ્યારે એમસીક્યુ તરીકે પૂછાય ત્યારે આપણે આ રીતે ગણશું ઓકે આપણે યુગ્મ સંખ્યા પણ હજી એક દાખલો જોઈ લઈએ જેમ કે હવે આપણને પ્રાપ્તક આપ્યા છે ચૌદ ઓગણીસ સાત વીસ અગિયાર આઠ તેર ચૌદ ચૌદ અને છેલ્લે સત્તર તો સૌથી પહેલો સવાળો શું કરશો પ્રાપ્તકને ચઢતા ક્રમમાં ગોઠવશું તો કે સાત પછી આઠ ત્યાર પછી આવશે અગિયાર પછી તેર ઓકે હવે ચૌદ કેટલી વાર આવશે તો કે બે વાર આવશે નહીં સોરી ત્રણ વખત આવશે પછી સત્તર અને ઓગણીસ અને વીસ ઓકે તો માહિતી બધી ગોઠવાઈ ગઈ હવે તમે નંબર ગણો કુલ પ્રાપ્તાંક કેટલા છે તો કુલ પ્રાપ્તની સંખ્યા દસ છે એટલે આપણું સૂત્ર કેવું લાગશે તો મધ્યસ્થ એમ ઇક્વલ ટુ એન બાય ટુ અવલોકન વધતા એન બાય ટુ પ્લસ વન મો અવલોકન આખાના છેદમાં બે તો એનની જગ્યાએ શું મૂકી દેસો દસ તો કે દસ બે બેનું અવલોકન વધતા દસ ભાગ્યા બે પ્લસ વન વનનું અવલોકન આખાના છેદમાં બે હવે દસ ભાગ્યા બે એટલે કેટલું થાય તો કે પાંચમું અવલોકન વધતા પાંચને એક એટલે છમું અવલોકન આખાના છેદમાં બે પાંચમું અને છમું તો તમે ચેક કરો ક મુજબ પાંચમું કયું છે તો પાંચમું એટલે ચૌદ અને છઠ્ઠું એટલે ચૌદ બંને ચૌદ ચૌદ જ છે તો આપણો જવાબ શું આવશે તો કે ચૌદ વત્તા ચૌદ છેદમાં બે શું ફાઇનલ આન્સર આવશે તો કે ચૌદ પ્લસ ચૌદ છેદમાં બે એટલે અઠ્યાવીસના છેદમાં બે તો ફાઇનલ આન્સર આવશે ચૌદ એટલે આનો મધ્યસ્થ કેટલો ગણાશે તો કે ચૌદ ગણાશે બાકી આપણે ટૂંકી રીતે જોવા જઈએ તો આપણો જવાબ આવી જશે કેન્સલ કરો પછી બંનેનો સરવાળો બે એટલે અઠ્યાવીસ ભાગ્યા બે તો આન્સર આવશે ચૌદ ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન તો કે અવલોકન આપ્યા તમને સત્તર ત્રેવીસ નવ બત્રીસ ચૌદ સત્યાવીસ અને અગિયાર આટલા અવલોકન આપ્યા છે આપણને હવે આનો મધ્યસ્થ આપણે શોધવાનો છે તો સૌથી પહેલાં આપણે ચડતો ક્રમ ગોઠવશું તો કે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે નવ છે નવ આવશે ત્યાર પછી અગિયાર આવશે ત્યાર પછી કઈ આવશે તો કે ચૌદ આવશે ઓકે ચૌદ પછી તો કે સત્તર આવશે સત્તર પછી આવશે ત્રેવીસ ત્રેવીસ પછી આવશે સત્યાવીસ અને સત્યાવીસ પછી છેલ્લે આવશે બત્રીસ અહીંયા આપણે સીધું ટૂંકી રીતથી જ ગણશું તો કે બંને પછી એક એક કેન્સલ ફરી બીજું બીજું કેન્સલ ત્રીજું ત્રીજું કેન્સલ તો વચ્ચે વધ્યું શું તો કે સત્તર તો આપણો મધ્યસ્થનો જે જવાબ આવશે એ કેટલો આવશે તો કે સત્તર આવશે ઓકે આપણો મધ્યસ્થનો જવાબ આવી ગયો તો આ આપણે ટૂંકી રીતથી જ્યારે આવું એક માર્ગને એમસી તરીકે પૂછે તો આપણે આ રીતે ગણશું નેક્સ્ટ જોઈ લઈએ તો કે અવાવલોકન કયા પાસ છે તો કે છવ્વીસ તેર સાત એકત્રીસ એકવીસ અને સત્તર ઓકે તો સૌથી પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવશું તો કે સૌથી નાનું નાનું કોણ છે તો કે સાત ત્યાર પછી સાત કરતા મોટા જોઈએ તેર તેર પછી આવશે સત્તર સત્તર પછી આવશે એકવીસ એકવીસ પછી આવશે છવ્વીસ અને પછી આવશે એકત્રીસ ઓકે હું બંને સાઈડથી કેન્સલ કરો પહેલું પેલું કેન્સલ બીજું ને બીજું કેન્સલ તો આ બંને કેન્સલ થશે નહીં તો મધ્યસ્થ ઇક્વલ શું થશે તો કે એમ ઇક્વલ ટુ સત્તર વત્તા એકવીસ છેદમાં બે તો સત્તર ને એકવીસનો સરવાળો ગોતી લો તો કેટલા થશે તો કે આડત્રીસ થશે આડત્રીસ ને અડધા ગોતી લે આન્સર કેટલો આવશે તો કે ઓગણીસ આપણો મધ્યસ્થનો જવાબ આવશે કેટલો આવશે તો કે ઓગણીસ આવશે આ દાખલામાં ઓકે હવે હવેના જે ક્વેશ્ચન છે એમાં આવી રીતના ઝીરો ને માઇનસ ને પ્લસ બધી પ્રકારની સંખ્યાઓ આપી છે તો સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવશું તો આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કહીએ તો માઇનસમાં જે સૌથી મોટી હોય એટલે કે માઇનસમાં ત્રણ એટલે સૌથી પહેલાં માઇનસ ત્રણ આવશે પછી માઇનસમાં બે આવશે ત્યાર પછી ઝીરો આવશે પછી એક આવશે ત્યાર પછી પાંચ અને છેલ્લે આઠ આવશે ઓકે તો તમે ચેક કરવામાં છેલ્લું છેલ્લું કેન્સલ બીજું બીજું કેન્સલ તો વચ્ચે કેટલા હોય ત્યાં બે હોય થયા તો આમાં સરેરાશનું સૂત્ર લાગશે કે બંનેનો સરવાળો છેદમાં બે ઝીરો વધતા એક ભાંગ્યા બે એટલે કે એક દૂત્યાંસો હોય ક્યાં એક દૂત્યાંસો ઓપ્શનમાં છે નહીં તો એક ભાંગ્યા બે એટલે ઝીરો પોઈન્ટ પાંચે કહેવાય એટલે આપણો જે આન્સર આવશે ઝીરો પોઈન્ટ પાંચ આવશે ઓકે હવે આ જે મધ્યસ્થના દાખલા છે એમાં એમાં તે વચ્ચે તમને ક્યાંક એક્સ આપી દે અને મધ્યસ્થનો જવાબ આપી દે તો તમને એક્સની કિંમત શોધવાની કે તો આવા પ્રકારના દાખલા આપણે કેમ ગણશું તો કે સૌથી પહેલાં જવાબ આપણે રકમમાં જે આપ્યા છે એ પ્રાપ્તાંક જોઈ લે કે કહે છે તો કે બાર પંદર એક્સ ઓગણીસ અને છેલ્લું છે પચીસ હવે આવી જે રકમ છે તમને ઓલરેડી ચડતા ક્રમમાં જ આપેલું હશે તમને એને ચડતા ક્રમમાં ગોઠવણ જરૂર છે નહીં તો હવે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ તો કે બે બાજુ કેન્સલ બંને પાછા બે બાજુ કેન્સલ તો વચ્ચે વધ્યું શું તો કે મધ્યસ્થ આપણા માટે એક્સ થઈ ગયો પણ ઓલરેડી આપણે મધ્યસ્થ આપેલો છે કેટલો તો કે અઢાર તો એટલે એક્સનો જૉબ એ કેટલો થઈ જશે તો કે અઢાર થઈ જશે જે મધ્યસ્થ એ આપણા માટે એક્સ છે અને એક્સની મધ્યસ્થની કિંમત ઓલરેડી અઢાર આપેલી જ છે આપણા માટે એક્સની કિંમત પણ કેટલી થઈ ગઈ તો કે અઢારથી કારણ કે મધ્ય જગ્યાએ આપણે અઢાર મૂકી શકીએ લઈએ અઢળ ઇક્વલ ટુ એક્સ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે આવો તો હવે તમને એક માહિતી આપે એમ બધા એક્સ જ આપ્યા છે અને આખો ચડતો ક્રમ જ આપ્યો સૌથી પહેલાં કે કઈ કઈ રકમમાં આપી છે વસ્તુ તો કે એક્સ બાય ટુ પછી આપ્યું છે આપણને એક્સ ટુ એક્સ ફોર એક્સ અને છેલ્લે આપ્યું છે એટ એક્સ હવે ઓલરેડી ચડતા ક્રમમાં છે ન હોય તો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ આ સૌથી નાનું એને કરતાં મોટું એમ ગોઠવતો જવાના હું મધ્યસ્થ તમને કેટલો આપી દીધો તો કે આઠ આપી દો હવે આપણા મુજબ શું થાય કે પહેલું પેલું કેન્સર બીજું બીજું કેન્સર આપણા માટે મધ્યસ્થ કેટલો થઈ કે એમ ઇક્વલ ટુ આ વચ્ચેનો છે જવાબ છે એ ટુ એક્સ પણ એમનો જવાબ તો ઓલરેડી કેટલો આપેલો છે મધ્યસ્થ આઠ આપેલો છે કે આઠ ઇક્વલ ટુ ટુ એક્સ હવે આમાંથી એક્સને કરતા મળે બે ક્યાં જાયના છેદમાં તો કે આઠના છેદમાં બે ઇક્વલ ટુ એક્સ એટલે કે એક્સ કેટલો જવાબ આવશે આઠ ભાગ્યા બે એટલે એક્સનો જવાબ આવશે ચાર ઓકે તો એક્સવાળા પ્રશ્નો પણ આમાંથી પૂછી શકાય તમને એક્સની કિંમધ્યસ્થ આપી દે અને એક્સની કિંમત પૂછે ઓકે તો અત્યાર સુધી જે કંઈ આપણે શીખ્યા એ બધું અવર્ગીકૃત માહિતી માટે હતું કે જેમાં ફક્ત તમને નંબર આપી દીધા હોય હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શીખવો છે તો વર્ગીકૃત માહિતી જ્યારે મધ્યસ્થ ગોતશું ત્યારે આપણે યુગમાં અયુગમાં એવો કંઈ બે ભાગ પડશે નહીં ત્યારે આપણું એક આખું નવું સૂત્ર આવશે મધ્યસ્થનું તો કે હવે જોઈ લઈએ આપણે નવું સૂત્ર શું આવશે કે જે બધા દસમાં ધોરણમાં જેની પણ મેઇન દાખલા છે આ સૂત્ર ઉપરના જ છે કે મધ્યસ્થ એમ ઇક્વલ ટુ એલ પ્લસ એન બાય ટુ ઓછા સી એફ છેદમાં એફ ગુણ્યા એચ હવે આમાં એલ શું છે તો આની પહેલાં એક આપણે બહુલકનું જે સૂત્ર શીખ્યા હતા એમાં પણ એલ આવતું હતું અને આમાં પણ એલ આવે છે તો એલ એ જ છે જ્યારે એમાં બહુલક વખતે આપણે બહુલક જે શોધતા ત્યારે આપણે બહુલક વર્ગ શોધતા એમાં અત્યારે મધ્યસ્થનો દાખલો છે એટલે આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધશું અને એ જે મધ્યસ્થ વર્ગની જે અધ સીમા હશે એ જ આપણા માટે એલ કહેવાશે ત્યાર પછી છે એન બાય ટુ તો કે એન શું છે અવલોકનોની કુલ સંખ્યા એટલે કે સિગ્મા એફઆઈ બીજી ભાષામાં ને કહીએ તો એન ઇક્વલ શું કહેવાય સીગમાં એફઆઈ છે બધી આવૃત્તિનો સરવાળો એફઆઈનો એના અડધા ગોતી લેશો તમને એન બાય ટુ મળી જશે સીએફ શું છે સીએફ એક નવો ટોપિક છે આખો જે આપણે અત્યારે શીખવાનો છે સંચય આવૃત્તિ સી ને શું કહેવાય તો કે સંચય આવૃત્તિ કહેવાય પણ અહીંયા આપણે દાખલામાં કઈ સીએફ લેવાની છે તો કે જે આપણો મધ્યસ્થ વર્ગ હશે એ મધ્યસ્થ વર્ગની સી નહીં લઈએ પરંતુ મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સીએફ લેશું આ બધી વસ્તુ પહેલાં તમારે યાદ રાખી રહેવાની છે થિયરી માટે અને પછી આપણે દાખલાનો ઉપયોગ કેવી રીતના કરવાની એક દાખલા દ્વારા આપણે શીખશું ત્યાર પછી શું આવશે તો કે એફ આવશે તો એફ એટલે શું કે મધ્યસ્વર્ગ જે છે એની આવૃત્તિ અને છેલ્લે આવશે એચ એચ એટલે કે આપણી વર્ગ લંબાઈ ઓકે તો પહેલાં પાંચ વસ્તુઓ પહેલાં આ બધી વસ્તુ જે આવી જોઈ લઈએ સૌથી પહેલાં એમ એટલે મધ્યસ્થ ત્યાર પછી એટ એટલે શું તો એલ એટલે કે મધ્યસ્વર્ગની અધ સીમા એન એટલે શું તો કે એન એટલે સિગ્મા એફ એચ કહેવાય અવલોકનોની કુલ સંખ્યા સી એફ એટલે કે નવું છે આપણા માટે એક સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ કોની લેવાની તો કે મધ્યસ્વર્ગની નહીં લેવાની સ્વર્ગ મધ્ય સ્વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની છે ત્યાર પછી આવશે નીચે એફ એફ એટલે કે મધ્યસ્વર્ગની આવૃત્તિ અને છેલ્લું એચ એટલે કે વર્ગ લંબાઈ ઓકે તો આપણું આખું એક આ મધ્યસ્થ માટેનું સૂત્ર થયું જેનો આપણે દરેક જગ્યાએ દાખલામાં ઉપયોગ કરીશું તો હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ દાખલા નંબર પહેલો તો કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપે છે તો આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક્ષ શોધ અને તેમને સરખાવું તો આ દાખલામાં હું તમને ફક્ત મધ્યસ્થ શીખવાડીશ મધ્યક અને બહુલક તમારે હોમવર્કમાં જાતે કરવાના છે જેના ઓલરેડી આપણે બંને સ્વાદે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ ઓકે તો એ તમારે હોમવર્કમાં કરવાના છે આ દાખલા માટે મધ્યક અને બહુલક તો આપણે મધ્યસ્થ શીખશું તો મધ્યસ્થ વખતે આપણે શું કરીએ તો સૌથી પહેલાં મધ્યસ્થ વખતે આપણે કોષ્ટક બનાવવું પડશે તમને જે માહિતી આપી છે જે વર્ગ આપ્યા છે પાંસઠથી પંચ્યાસી પંચ્યાસીથી એકસો પાંચ એમ છેલ્લે પૂરાથી એકસો પંચ્યાસીથી બસોને પાંચ બાજુમાં બધી આવૃત્તિ આપી છે તો આપણે સૌથી પહેલાં બંને કોલમ બનાવી નાખશું કે વર્ગ અંતરાલ અને આવૃત્તિ હવે ત્રીજી કોલમ આપણે નવી એડ કરીશું જે છે આપણા માટે સંચય આવૃત્તિ હમણાં આપણે વાત કરી હતી ને આપણા માટે મધ્યસ્થમાં એક નવો ટોપિક શું છે તો આમાં નવી એક વસ્તુ આવી છે સંચય આવૃત્તિ સેને જેને ટૂંકમાં કહેવાય છે સી તો હવે સીએફ કેમ ગણવાની એનો એ કોષ્ટક એનું કેમ બનાવવાનું તો સૌથી પહેલાં પહેલી ચાર પહેલી આવૃત્તિ કેટલી ચાર તો એની સામે સીએફમાં અહીં ચાર જ આવશે ઓકે શું કરવાનું પહેલા ચાર છે તો પહેલી સીએફ પણ ચાર જ આવશે નેક્સ્ટ હવે તમે જો સીએફ જે આવી છે પહેલાની કેટલી આવી ચાર તો ચાર અને પાંચનો સરવાળો તો કે નવ તો બીજામાં અહીંયા સીએફ નવ આવશે પછી શું કરવાનું તો કે અહીંયા બીજામાં સીએફ નવ આવે તો નવ ને તેર તો કે બાવીસ એ ત્રીજી સીએફ બાવીસ આવશે ઓકે હવે ત્રીજાની સીએફ બાવીસ આવી હવે બાવીસ ને વીસ કેટલા તો બેતાલીસ ચોથાની સીએફ બની ગઈ બેતાલીસ આવી રીતે ક્રોસમાં સરવાળ લેતા બેતાલીસ ને ચૌદ તો કે છપ્પન છપ્પન ને આઠ તો કે ચોસઠ અને છેલ્લે ચોસઠ ને ચાર એટલે કેટલા તો કે અડસઠ ઓકે જે કોઈ આપણે સીએફ સમજી લે સીએફ કેવી રીતના બનાવવાની તો કે પહેલાં ચાર ચાર એમને પહેલું પદ આપણે એમને મૂકી દેવાનું પછી દરેક જગ્યાએ આપણે ક્રોસમાં સરવાળ લેતા હતા તો કે ચાર ને પાંચ તો કે નવ નવ ને તેર બાવીસ બાવીસ ને વીસ તો કે બેતાલીસ બેતાલીસ ને ચૌદ તો કે છપ્પન છપ્પન ને આઠ તો કે ચોસઠ અને છેલ્લે ચોસઠ ને ચાર એટલે કે અડસઠ આ રીતે આપણે આખી સી એફની કોલમ બનાવવાની છે સીએફ એટલે સંચય આવૃત્તિ ઓકે સંચય એટલે બીજું કાંઈ ને તમે એક વસ્તુ જો વ્યવસ્થિત નોટિસ કરો છો એમાં જ થાય કે આ જે સીએફ હોય બેતાલીસ આ બેતાલીસ એટલે ઉપરના બધાનો સરવાળો છે અહીંયા સુધીનાનો ચેક કરી લો તમે તમે જો બીજા વર્ગની સીએફ ગોતો તો પહેલાં બેનો સરવાળો થાય તમે જો છેલ્લાની સીએફ ગોતા છો એટલે બધાનો સરવાળો થાય જો આપણે પાંચમાની ગોતવા જઈએ તો પહેલાં પાંચનો સરવાળો થાય પણ આપણે દર વખતે આટલો મોટો સરવાળો ગોતશું ને જે આપણે ટૂંકી રીત શું આપણે સમજી છે તો કે દર વખતે ક્રોસમાં સરવાળો પહેલું એમને એમ બાકી ક્રોસમાં સરવાળો લેતા જવાનું દરેકનો ક્રોસમાં સરવાળો લેતા જવાનું એટલે આપણો આન્સર આવતા જ હશે આવી રીતના ઓકે પણ ઘણી વાર એમસી તરીકે એવું પૂછે આવી રીતના કોષ્ટક આપીને તમને એમ કે એકસો પિસ્તાલીસ એકસો માસઠની ની સીએફ ગોતો તો તમારે કાંઈ નહીં કરો અહીંયાથી અહીંયા સુધી બધાનો સરવાળો એક સાથે ગોતી લેવાનું આખું કોષ્ટક બનાવવાની જરૂર છે નહીં આનો જે સરવાળો કરશો એટલે તમને છપ્પન જવાબ આવી જશે આવું એમસી તરીકે પૂછાઈ શકે તો આપણા માટે સરવાળો કેટલો આવ્યો તો અહીંયા જે સરવાળો આવશે અડસઠ અને આ બધાનો જે સરવાળો હશે એટલો જ આવશે તો કે એન અહીંયા અડસઠ જ આવશે એટલે આ બંને નંબર સરખા આવવા જોઈએ છેલ્લા જોઈ સરખા ન હોય તમે ક્યાંક ભૂલ કરીશ કાં તો સી એફમાં ભૂલ કરીએ છીએ કાં તો ટોટલમાં ભૂલ કરીએ છીએ એટલે આ છેલ્લા બંને નંબર કેવા આવવા જોઈએ છેલ્લા બંને નંબર સરખા આવવા જોઈએ તો કે સી એફનો આવો કોષ્ટક બની ગયો ઓકે તો કોસ્ટેક આપણું કમ્પ્લીટ થયું હવે આપણે સૂત્રની યાદ કરીએ તો આપણું સૂત્ર શું હતું તો કે એમ ઇક્વલ ટુ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ તો આમાં કેટલી વસ્તુ ગોતવાની છે કે એક એલ ગોતવાનો છે એન તો આપણે પ્લસ મળી ગયો છે સી ગોતવાની છે એફ ગોતવાનું છે અને એચ ગોતવાનો છે તો આપણે બધી વસ્તુ એક એક જોતા જઈએ સૌથી પહેલા અહીંયા એન કેટલો આપેલો છે કે એન કેટલો આપેલો છે કે એન જે છે એ અડસઠ આપેલું છે ટોટલ સરવાળા ગોતી એટલે અડસઠ થયો છેલ્લું જે ટોટલ આવશે આપણે એનની જરૂર છે નહીં તો આપણે એન બાય ટુ ગોતશું તો એન બાય ટુ એટલે કેટલો જવાબ આવશે અડસઠ ના અડધા ચોત્રીસ હવે આજ જે ચોત્રીસ આવ્યા છે એની કરતાં મોટી સીએફ કઈ એ તમારે જોવાનું છે ચાલો મધ્યસ્થ વર્ગ સીધે સીધું નક્કી નહીં થાય બહુલકમાં આપણે એમ કેતા કે જે સૌથી મોટી આવૃત્તિ એની સામેનો વર્ગ એટલે બહુલક વર્ગ મધ્યસ્થમાં એવું નથી મધ્યસ્થમાં તમારે પહેલા શું કરવું પડશે તો મધ્યસ્થમાં તમારે પહેલા એન બાય ટુ શોધવું પડશે હવે એન બાય ટુ નો જવાબ કેટલો આવ્યો તો કે ચોત્રીસ ચોત્રીસ કરતાં તરત મોટી સીએફ કઈ તમે ચેક કરજો કે ચોત્રીસ કે તરત મોટી સીએફ એટલે બેતાલીસ આ બધી પણ નીચેની મોટી છે પણ તરત મોટી કઈ તો કે તરત જે મોટી સંચય આવૃત્તિ આવતી બેતાલીસ એટલે આ જે બેતાલીસ હોય લાઇન છે એ આપણા માટે મધ્યસ્થ વર્ગ ગણાશે એ આપણા માટે શું ગણાશે તો કે મધ્યસ્થ વર્ગ ગણાશે જે એક આપણે સમજી લઈએ મધ્યસ્થ વર્ગ કેવી રીતના ગોતવાનો આ બહુલક જેવું નથી કે મોટા મોટી આવૃત્તિ એટલે બૌલક વર્ગ એ મધ્યસ્થ વર્ગ એમ બનશે નહીં મધ્યસ્થ વર્ગમાં શું કરવું પડશે તો કે પેલા એન બાય ટુ ગોતવાનું એન બાય ટુ એવો ચોત્રીસ તો ચોત્રીસ તરત મોટી સીએફ કહી તો કે બેતાલીસ એટલે જ આ બેતાલીસ વર્ગ છે આખી લાઈન એમાં એકસો પચીસ એકસો એ આપણા માટે કહેવાશે મધ્યસ્થ વર્ગ ગણાશે ઓકે તો આપણો મધ્યસ્થ કેટલો આવશે એકસો પચીસ એકસો ને હવે આપણે એલ મળી જશે મધ્યસ્થ વર્ગને અધ એલ મળી ગયું પચીસ ઓકે મળી ગયું ત્યાર પછી આપણે શું જોવે તો એલ પછી આપણે જોશે એન એન બાય ટુ તો એ આવી ગયું છે હવે હવે વસ્તુ કઈ તો કે સીએફ ગોતવાનું તો કે સીએફ કઈ લેવાનું તો આપણે મધ્યસ્વર કયો છે તો કે આપણો મધ્યસ્વર્ગ જે તો યાર તો એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ આપણો મધ્યસ્વર કયો તો એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ તો સીએફ આપણે બેતાલીસ લેવાની નથી સી એફ નું મિનિંગ છે એના ઉપરના ની સીએફ લેવાનું સી એફ કેટલી લેવાની છે આપણે સી એફ બાવીસ લેવાની છે જો સૌથી વધારે ગોટ ભૂલ પડતી હોય તો મધ્યસ્થના દાખલામાં પડે છે એક તો પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરતા આવડવો જોઈએ એ નક્કી થયા પછી મધ્યસ્થ વર્ગ નક્કી થયા પછી એલ મળશે અધ સિમાયની પછી એન બાય ટુ તો આપણે ગોતી લીધું છે પછી સીએફ કેમ ગોતો છે કે મધ્યસ્થ છે એની સીએફ નહીં લેવાની પણ તમારે સી કઈ લેવાની તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સીએફ લેવાની ઓકે એટલે બેતાલીસ નહીં લેવા આપણે કઈશું સીએફ તરીકે તો કે બાવીસ લેશું છેદમાં શું આવે કે છેદમાં એફ આવે સૂત્રમાં તો આવૃત્તિ કઈ લેશું તો આવૃત્તિ મધ્યસ્વર્ગની જ લેશું તો મધ્ય સ્વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે છે એટલે એફ આપણા માટે ગણાશે કેટલું તો કે વીસ અને છેલ્લે વર્ગ લંબાઈ એચ તો કે આ બેય વચ્ચે ગેપ કેટલો છે જોઈ લો ગેપ બેનો તો કે વીસ નો ગેપ છે એચ પણ આપણા માટે વીસ જ આવશે ઓકે એચ પણ આપણા માટે કેટલું આવશે તો કે વીસ આવશે ફરી એકવાર આપણે સોળ સમજી લઈએ બહુ અલગ વર્ગ તો આપણે નક્કી થઈ ગયું તો કયો હતો બહુ બહુલગ સોરી મધ્યસ્થ વર્ગ તો નક્કી થઈ ગયો તો આ હતો એકસો પચીસ એકસો પિસ્ત લઈ લે એલ આપણા માટે કેટલું થઈ ગયું તો એલ એકસો ને પચીસ થઈ ગયું ત્યાર પછી બીજી વસ્તુ એન બાય ટુ એ તો આપણે ગોતેલું જ છે ચોત્રીસ ત્રીજી વસ્તુ કઈ આવે તો કે સીએફ આવે તો સી એફ કઈ લેવાની મધ્યસ્થ વર્ગની લેવાની બેતાલીસ નહીં લેવાની બેતાલીસની ઉપરની લેવાની એટલે કઈ લેવાની તો સી એફ બાવીસ લેવાની પછી સૂત્રમાં એફ આવે તો કે એફ કયું લેવાનું તો કે મધ્યસ્થ વર્ગનું જ લેવાનું કયું છે તો કે વીસ આ વીસ લેવાનો અને વર્ગ લંબાઈ એચ કેટલી તો કે એચ જોઈ લો તો કે તફાવત કેટલો છે કોઈ પણ તફાવત જોઈ લો તમે એટલે વીસ આવશે એટલે એચ આપણા માટે થશે વીસ એક ફક્ત સીએફ તમારે બહુ મધ્યસ્વર્ગની નથી લેવાની સીએફ તમારે ઉપરના વર્ગની લેવાની છે ઓકે હવે લઈને આ બધી કિંમત તમારે સૂત્રમાં મૂકી દેવાની છે તો પેલા આપણે સૂત્ર મૂકી દેશું આખું એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એફ એચ હવે એલની જગ્યા એકસો પચીસ સીધું તમે એન બાય ટુ જગ્યાએ સીધું મૂકો તો એ ચાલશે સીધે સીધા કેટલા મૂકી દેવાના ચોત્રીસ અડસઠના અડધા માઇનસ સીએફ સીએફ કેટલી તો કે બાવીસ નીચે એફ વીસ અને એચ પણ વીસ હવે તમે ચેક કરો આ બંને છેદ ઉડી ગયેલા વીસ વીસ બે ના કેન્સલ થયા તો વધીશું આગળ એકસો પચીસ અને આ બંનેની બાદ બાકી એકસો ને આપણો મધ્યક આવશે એકસો ને સાડત્રીસ ઓકે તો બાકીના તમારે બહુ મધ્યક મધ્યક અને બહુલક તમારી જાતે ગણવાના છે આપણે મધ્ય શેખ ગણી લીધો ઓકે તો અહીંયા આપણો પહેલો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો હવે આપણે જે દાખલો જોઈશું એ સીધો પાંચમો દાખલો જોઈશું અત્યારે બાકીના દાખલા દાખલા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું હવે એક આપણે છેલ્લો પાંચમો દાખલો જોઈ લઈએ તો કે પાંચમો દાખલો શું છે તો કે પાંચમો દાખલો આપણને જે આપ્યો છે એ નીચેનું કોષક ચારસો નીઓન ગોળાના આયુષ્યનું વિતરણ આપે છે જેમાં આયુષ્ય કલાકમાં આપ્યું છે અને બાજુ માં ગોળાઓની સંખ્યા આપી છે તો સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવશું આપણે ફક્ત મધ્યસ્થ ગોતવાનું છે તો ચાલો સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવશું એટલે વર્ગંતરાલ અને બાજુમાં આવૃત્તિ આવશે ને ત્રીજી કોલમ આપણે બનાવશું સીએફ તો આ બધું તે એમને છાપી નાખશું જેમાં આપણે રકમમાં આપ્યું હોય હવે શું કરશું સીએફ બનાવીને તો પહેલાં ચૌદ છે એટલે ચૌદ પછી શું કર ચૌદ ને છપ્પન બેનો સરોવળ એટલે કેટલી તો કે સિત્તેર પછી સિત્તેરને સાઠ એટલે કેટલા તો કે એકસો ત્રીસ પછી એકસો ત્રીસ ને છ્યાસી એટલે બસો ને સોળ પછી બસો સોળ ને ચુમ્મોત કરશું એટલે બસો નેવું ત્યાર પછી બસો નેવું ને બાસઠનો સરવાળ ગોતશું એટલે ચાર ત્રણસો બાવન અને છેલ્લે ત્રણસો ને અડતાલીસ એટલે ફાઇનલ આન્સર આવશે ચારસો એટલે આપણે સીએફ મળી ગઈ આપણને હવે તમારે શું કરવાનું તો કે અહીંયા બધાને ટોટલ મળી દેવો ને આ ચારસો થવો જોઈએ એટલે આપણે સાચા છે આપણે નક્કી થઈ જાય બે બાજુથી ત્યાર પછી શું કરવાનું કે હવે n બાય ટુ ગોતવાનું તો 400 ના અડધા એટલે કેટલા થાય બસો તો હવે તમે ચેક કરો કે બસો કરતાં તરત મોટી સીએફ કઈ તો બસો કરતાં તરત મોટી સીએફ છે 216 સોળ એટલે આ આપણા માટે જે થશે એ બહુલક વર્ગ મધ્ય સ્વર્ગ થશે સોરી બહુલક નહીં પણ મધ્યસ્વર્ગ થશે ઓકે કયો વર્ગ થશે તો કે મધ્ય સ્વર્ગ થશે આખું મધ્ય સ્વર્ગ નક્કી થઈ ગયો તો કે હવે એલ કેટલું તો કે મધ્યસ્ગ ને કેટલી છે તો કે ત્રણ હજાર કેટલી છે ત્રણ હજાર ત્યાર પછી સી કઈ લેવાની તો સીએફ આપણે ઉપરની લેવાની છે તો સી કેટલી લેશું એકસો ને ત્રીસ લેશુ ત્યાર પછી એફ કયું લેશું તો કે મધ્યસ્ વર્ગ જે મધ્યસ્ છે એની જ એફ લેશું છ્યાસી અને વર્ગ લંબાઈ એચ કેટલું છે તો કે વર્ગ લંબાઈ એચ જે છે પાંચસો પાંચસો નો ગેપ છે એચ આવશે પાંચસો અને હવે તમારે શું ગણો તો કે બધાને સૂત્રમાં કિંમત મૂકી દેવાની અને ફાઈનલ આન્સર ગોતી લેવાનો છે ઓકે તો આપણે એન એન બાય ટુ એટલે બસો એલ ત્રણ હજાર એન ચારસો હતું એટલે સી એફ એકસો ત્રીસ એફ છ્યાસી મળ્યું છે એચ પાંચસો તો હવે મૂકશો શું મધ્યસ્થનું સૂત્ર મૂકી દેસુ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એચ જગ્યાએ ત્રણ હજાર પછી એન બાય ટુ માઇનસ સીએફ એની કિંમત મૂકી દેશે એન બાય જગ્યાએ બસો સીએફ એકસો ત્રીસ છેદમાં છ્યાસી અને ગુણ્યા પાંચસો તમે ચેક કરો ઉપર બાદ બાકી શું થશે શું થશે તો કે બસો માંથી એકસો ત્રીસ બાદ કરશો એટલે સિત્તેર આવશે નીચે છ્યાસી એમને ઉપર ગુણ્યા પાંચસો હવે તમે ઉપરનો ગુણાકાર શોધી નાખો એટલે સાત પંચા પાંત્રીસ ને પાંત્રીસ પાછળ ત્રણ ઝીરો એટલે કે પાંત્રીસ હજાર આવશે છેદમાં છ્યાસી તો આનો ભાગ અને ભાગાકાર કેમ શોધશું તો કે પેલા બે થી છેદ વડે નાખો એટલે પાંત્રીસ હજારના અડધા કરશો તો સત્તર હજાર પાંચસો અને તમે નીચે અડધા કરવા જશો એટલે છ્યાસીના અડધો થશે તેતાલીસ હવે તમારે તેતાલીસનો ઘડિયો બનાવવાનો અને તેતાલીસનો ઘડિયો બનાવ્યા પછી તમે સત્તર હજાર પાંચસો ને તેતાલીસ વડે ભાગી નાખવાના અને પોઈન્ટ પછી એક અથવા બે નંબર લેવાના તો તમે જ્યારે ભાગાકાર શોધશો આ ટ્રાય કરજો ન આવડે તો હું કરાવીશ પછી મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો ન આવડે તો તો નેક્સ્ટ લેક્ચરમાં નો ભાગાકાર શીખવાડી દઈશ તેતાલીસ વડે ભાગશો એટલે એક ચારસો ને છ પોઈન્ટ અઠ્ઠાણું આવશે ઓકે તો આગળ ત્રણ હજાર છે બેને ઉમેર દે જવાબ શું થઈ ચોત્રીસો ને છ પોઈન્ટ અઠ્ઠાણું આ આપણને શું મળશે તો કે મધ્યસ્થ મળી ગયો ઓકે તો તમે નેક્સ્ટ લેક્ચરમાં આજનું જે તમારું હોમવર્ક છે એમાં મધ્યસ્થના જે ત્રણ સૂત્ર છે આજના આપણા પહેલાં બે અવર્ગીકૃત માહિતી માહિતી માટેના એક યુગ્મ માટે બીજો અયુગ્મ માટે અને ત્રીજો અત્યારે જે આપણે શીખ્યા શીખ્યાખું સૂત્ર આ ત્રણે ત્રણ સૂત્ર હોમવર્કમાં પાંચ વખત લખવાના છે ઓકે ત્રણેય સૂત્ર કેટલી વખત લખવાના પાંચ વખત શું કામ તમને સૂત્ર પાંચ પાંચ વખત આપું છું કારણ કે આખું જે ચેપ્ટર છે આગળ શાસ્ત્ર એ ફક્ત સૂત્ર ઉપર આધારિત છે જો તમને સૂત્ર જ નહીં આવડતું હોય તો તમને દાખલા જવાબ ક્યાંથી આવડશે એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ દાખલા બધા દાખલામાં સૂત્ર જ છે ઓકે તો ત્રણે ત્રણ જે સૂત્ર શીખ્યા છે ત્રણે ત્રણ સૂત્ર પાંચ પાંચ વખત લખવાના છે અને આજે કાળ બધા દાખલા ઉમકમાં બે વાર લખવાના છે ઓકે અને એક તમને ખાસ જે તમને આપેલું તો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણના પહેલા દાખલામાંથી મધ્યક અને બહુલક પર તમારે શોધી નાખવાના છે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછી લઈશ તમને જો નહીં આવડ્યો તો એને પાછા ગણાવીશું અને આવડી ગયા છે તો આપણે આગળ વધશું ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું અને સધ્ય ચૌદ પોઈન્ટ ત્રણને આપણે કમ્પ્લીટ કરશું ઓકે શું આપણે કંઈક આજે ભૂલી રહ્યા છીએ હા હજી આપણે ક્વેશ્ચન્સ ઓફ ધ ડે બાકી રહી ગયા ચાલો આપણે આપણા આજના ક્વેશ્ચન્સ જોઈ લઈએ તો આજના આપણા જે ક્વેશ્ચન્સ છે એમાં તમારો ક્વેશ્ચન જે પહેલો જે છે એ છે પાંચ પંદર અઢાર બાવીસ પાંચ ચૌદ ત્રણ અને બેનો મધ્યસ્થ શોધો બીજો ક્વેશ્ચન બાર ત્રણ પાંચ પંદર ત્રણ દસ નવનો મધ્યસ્થ શોધો ઓકે ત્રીજો ક્વેશ્ચન જે છે એ તમને ચડતા ક્રમમાં અવલોકન આપ્યા છે પાંચ સાત નવ એક્સ અગિયાર ચૌદ ને પંદર આનો મધ્યસ્થ તમને ઓલરેડી દસ આપી દીધો છે તો એક્સ શોધો અને જે ચોથો ક્વેશ્ચન છે એ મધ્યસ્થની સંજ્ઞા જણાવો તો કે ઓપ્શન તમને નીચે આપેલા છે એક્સ બાર એમ ઝેડ કે સીગમાં એફઆઈ ઓકે તો ક્વેશ્ચન લખી નાખજો અને આના કાન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ઓકે તો ફરી નેક્સ્ટ ટાઈમ મળશું અને સ્વાધ્ય ચૌદ પોઈન્ટ ત્રણ કમ્પ્લીટ કરશું ઓકે બાય બાય થેન્ક યુ